एक नाना एवा कार्यकर्ता ने अमरेलीना लोकोए खंभे उठाव्यो अने भारतीय राष्ट्रीय कोंग्रेसे वीतेला 20 वर्षमां सतत विश्वास मूकी सतत युद्धना मोर्चे सेनापति बनवानो अवसर आप्यो। भारत कोंग्रेस पार्टी अने अमरेलीना मतदाताओनो हृदयपूर्वक आभार मानु छूं। आ जंग व्यक्ति विरुद्ध व्यक्तिनो नहीं, कोई विचारधारा विरुद्ध विचारधारानो नहीं, भाजप विरुद्ध कोंग्रेसनो जंग नथी, सरमुखत्यारशाही सामे लोकशाहीने बचाववानो जंग छे। अने संपूर्ण विश्वास छे कि पहली आज़ादीनी लड़ाईनुं नेतृत्व पण कोंग्रेसे लीधुं हतुं अने अमरेलीए गुजरातने दिशा चींधी हती। आज बीजी आज़ादीनी लड़ाईनुं नेतृत्व पण कोंग्रेस लेशे, अमरेलीएનું નેતૃત્વ કરશે। 2022ના જ્યારે પરિણામો આવશે, સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ છવાશે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, ખુશહાલી લાવશે। ધારીને પોકડ ગૂંચવાયેલું છે, રાષ્ટ્રીય નેતૃત્વ વિધાનસભાની ચૂંટણીના નિર્ણય કરતા હોય છે ને, એ નિર્ણય કરવા માટે થઈને પુખ્ત નિર્ણયો થાય એના માટે લોકોના પ્રતિભાવ, જમીની કાર્યકર્તાઓ સાથેનો સંવાદ એ સતત ચાલતી પ્રક્રિયા છે। જલ્દીથી ધારીના ઉમેદવાર પણ મળશે, પણ આજ સુધીમાં કોંગ્રેસ પાર્ટીએ કુલ 2 લિસ્ટમાં 89 જેટલા લોકોને લડવાની તક આપી છે। એમાં નજર મારીએ તો લગભગ બધા જ પાયાના કાર્યકર્તાઓને કોંગ્રેસ પાર્ટીએ સેનાપતિ બનવા માટે યુદ્ધના મોરચે આદેશ કર્યો છે। 17માં ભાજપ આવી છે, આ વખતે શું લાગે છે? 2017માં લોકોના દિલ જીતવામાં અમે સફળ થયા હતા, અંકગણિતમાં થોડા ઉણા ઉતર્યા। આ વખત અમરેલીમાં 5-5 સહિત સમગ્ર ગુજરાતની અંદર મને લાગે છે કે 125 પાર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈને આવવાના છે। 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિના કારણે આજ 18 વર્ણમાં ઉકળાટ છે, ત્યારે આ જંગ અહંકારની વિરુદ્ધ સ્વાભિમાનનો જંગ છે। સત્તાની એડીએ લોકોના સ્વાભિમાનને કચડવાનો પ્રયાસ કરતા અહંકારી શાસકોને સબક શીખવાડવા આખું ગુજરાત મતદાન કરશે, પરિણામ આવશે, કોંગ્રેસ જીતશે, ખુશહાલી છવાશે।